છોટાઉદેપુર શિક્ષણ જગતને શર્મસાર કરતી આ ઘટના સામે આવે શિક્ષકે નવમા ધોરણની તેર વર્ષની વિદ્યાર્થીની અડપલા કર્યા શારીરિક અડપલા કરી ફોટો વાયરલ કરવાની ધમકી આપી પીડિતાના પિતાએ છોટાઉદેપુર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે એકાવન વર્ષનું સંજય પારેખ હાલ ફરાર હોવાની માહિતી છે તારે હોસ્ટેલે આ બધું કહી દઈશ એવું રીતે મને એ ડરાતા હતા એના કારણે હું કોઈને ના કીધું જ્યારે બીજા દિવસે હું જ્યારે ત્યાં મને જ્યારે હું મીડિયાવાળાને એવું કીધું કે જાવ મેં ત્યારે પોલીસ સ્ટેશને કમ્પ્લેન કરવા જાઉં તો પણ મને પકડી લીધી એક એવા હશે કે મને આવવા પણ નથી દેતી હું આવતી હતી તો પણ એ ટીચરોને કીધું કે મને જવા દો તો પણ મને પકડી લીધી આવું તો બે વાર જેની ઉંમર છે તેર વર્ષની એના જે સ્કૂલમાં અભ્યાસ કરે છે એ સ્કૂલના ટીચર છે એમની જો બાળકી ઉપર એમને વિવસ્ત માંગણી કરેલ છોકરીએ ના પાડતા એમની જોડે શારીરિક અડબડા કરેલ તે બાબતની ફરિયાદ આવતા આજરોજ કચ્છના રાપરમાં વિદ્યાર્થીની વિદ્યાર્થીઓને શિક્ષણ આપવાને બદલે શાળામાં સાફ સફાઈ કરવામાં આવતી હોવાનું આ કિસ્સો સામે આવ્યો છે રાપરની શાળામાં વિદ્યાર્થીઓનો સાફ સફાઈ કરતું આ વીડિયો વાયરલ થઈ રહ્યો છે રાપરના ઉમૈયા ગામની માધ્યમિક શાળામાં સફાઈ કામ કરતા વિદ્યાર્થીઓનું આ વીડિયો વાયરલ થયો છે શિક્ષણ આપવા બદલે વિદ્યાર્થીઓને શાળાનું મેદાન સાફ કરાવવામાં આવ્યું વીડિયોમાં વિદ્યાર્થીઓ ગ્રાઉન્ડ લેવલિંગ અને ઘાસ દૂર કરતા નજરે પડી રહ્યા છે શાળાનો વીડિયો સોશિયલ મીડિયા પર હાલ વાયરલ થઈ રહ્યો છે ઘટનાના દ્રશ્યો જોવા મળી રહ્યા છે જ્યાં વિદ્યાર્થીઓ ભણવાની જગ્યા પર શાળાનું ગ્રાઉન્ડ સાફ કરતા જોવા મળી રહ્યા છે અને જેને લઈને અનેક સવાલો પણ ઊભા થઈ રહ્યા છે હાલ આ વીડિયો વાયરલ થઈ રહ્યો છે વિદ્યાર્થીઓને શિક્ષણ આપવાના બદલે શાળામાં સાફ સફાઈ કરાવવામાં આવી રાપરની આ શાળાનો વીડિયો વાયરલ થયો છે વિદ્યાર્થીઓનું સાફ સફાઈ કરતું આ વીડિયો હાલ વાયરલ થઈ રહ્યું છે રાપરના ઉમૈયા ગામની માધ્યમિક શાળામાં સફાઈ કામ કરતા વિદ્યાર્થીઓનું આ વીડિયો વાયરલ થતા અનેક પ્રશ્નો ઉભા થઈ રહ્યા છે શિક્ષણ આપવા બદલે વિદ્યાર્થીઓને શાળાનું મેદાન સાફ કરવું પડશે એટલે શિક્ષણ જો તમારે મેળવવું હોય તો તમારે પહેલાં સાફ સફાઈ કરવી પડશે આ પ્રકારનો ઘાટ અહીંયા ઘડાયો છે વિડીયોમાં વિદ્યાર્થીઓ ગ્રાઉન્ડ લેવલિંગ અને ઘાસ દૂર કરતા નજરે પડી રહ્યા છે શાળાનો આ વિડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં અનેક લોકોમાં વાલીઓમાં રોષ જોવા મળી રહ્યો છે વધુ માહિતી મેળવીશું મેહુલ જોડાઈ ચુક્યા છે ફોનલાઇન ઉપર સંવાદદાતા મેહુલ હાલ જે આ વિડીયો વાયરલ થયો છે કેવા પ્રકારની કાર્યવાહી હાથ ધરાઈ છે જી ચોક્કસ વાત કરી તો રાપર તાલુકાનો જે ઉમૈયા ગામ આવેલું છે ત્યાં માધ્યમિક શાળામાં સફાઈ કરતા વિદ્યાર્થીઓનો વિડીયો છે તે વાયરલ થયો છે શિક્ષણ આપવાને બદલે વિદ્યાર્થીઓને ગ્રાઉન્ડ સાફ સફાઈ કરાવવામાં આવ્યું હોય તેવો વિડીયો છે તે વાયરલ થયો છે વિડીયોમાં વિદ્યાર્થીઓ

તેને યુનિક આઈડી બનાવવાની પ્રક્રિયા આજે ચાલી રહી છે ત્યારે ભરૂચ જિલ્લાની શાળાઓમાં પણ આ કામગીરી હાલ ચાલુ થઈ ચૂકી છે ઉચ્ચ શિક્ષણના વિદ્યાર્થીઓના ગત વર્ષથી એકેડેમિક બેન્ક ઓફ ક્રેડિટ આઈડી બન્યા બાદ હવે આ વર્ષથી અપાર આઈડી બનાવવાની પ્રક્રિયા શરૂ કરાઈ છે જે હેઠળ ગુજરાત બોર્ડ હેઠળની તમામ માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક સ્કૂલોના ધોરણ નવથી બારના તમામ વિદ્યાર્થીઓના અપાર આઈડી બનાવવા માટે આદેશ આપવામાં આવ્યો છે વિદ્યાર્થીઓને તેઓના પરિણામો સર્વગ્રાહી મૂલ્યાંકન રિપોર્ટ કાર્ડ તેમજ ઓલિમ્પિયાડ રમતગમત એવોર્ડ

ને જનરેટ કરવાનું સરકારે નક્કી કર્યું છે અપાર આઈડી એટલે ઓટોમેટેડ પરમાનન્ટ એકેડેમિક એકાઉન્ટ રજિસ્ટ્રી અપાર આઈડી એ બનાવવાનું થાય છે દરેક શાળાઓમાં આ કાર્યવાહી અત્યારે હાલ ચાલી રહી છે ડેપો ભરૂચ ડેપો ખાતે વિદ્યાર્થીઓની સગવડતાને લઈને પાસ કઢાવવા માટે ત્રણ કાઉન્ટરો કાર્યરત કરવામાં આવ્યા છે વિદ્યાર્થીઓને અગવડતા ન પડે અને સહેલાઈથી તેઓને પાસ મળી જાય તેના માટે ડેપો ખાતે વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે વિદ્યાર્થીઓના પાસ કઢાવવા માટેના જરૂરી ડોક્યુમેન્ટનું લિસ્ટ પણ ડેપોના કાઉન્ટર પર મૂકવામાં આવ્યું છે જોકે વિદ્યાર્થીઓ શાળામાંથી પોતાનું સીટીએસ નંબર મેળવી લેવાનો રહેશે અને જેથી વિદ્યાર્થીઓનો ડેટા ઈ પાસ સિસ્ટમમાં નાખવાતી સરળતા રહી શકે આમ ડેપો સંચાલકના આયોજનથી વિદ્યાર્થીઓમાં ખુશી જોવા મળી રહી છે ના બસ સ્ટેન્ડ ચોકમાં ભૂગર્ભ ગટરની મોટી મોટી કુંડીઓ ખુલ્લી પડી છે જેના કારણે ગાય ભૂગર્ભ ગટરમાં ખાબકી હતી ત્યારે ગૌશાળાની ટીમ દ્વારા યુદ્ધના ધોરણે ગૌશાળાની વેન લાવીને ગાયનું રેસ્ક્યુ કરવામાં આવ્યું ઠેર ઠેર રોડની ફૂટપાથ ઉપર ભૂગર્ભ ગટરની કુંડીઓ ખુલ્લી હાલતમાં છે આ બાબતની રજૂઆત તંત્રને કરવામાં આવી છે છતાં પણ કોઈ પણ પ્રકારનું ધ્યાન દેવામાં આવતું નથી બનાવ સ્થળની આસપાસ ત્રણ જેટલી શાળાઓ આવેલી છે શાળાએ જતા આ બાળકો આ જ ફૂટપાથનો ઉપયોગ કરે છે ત્યારે હવે સવાલ એ ઉભો થાય છે કે શું તંત્ર કોઈ મોટી જાનહાનિ થવાની રાહ જોઈ રહ્યું છે કે કેમ

એક બ્રેક ભૂપેન્દ્રસિંહ ઝાલાના પાપનો ઘડો ભરાઈ ગયો છે આ મહા કૌભાંડ ને લઈને તપાસ ધમધમાટ શરૂ થઈ ગયો છે તેમના ઠેકાણા ઉપર દરોડા પાડવામાં આવી રહ્યા છે મહાઠગ ઝાલાનો લિંભોઈ પાસે પચાસ લાખની પોલીસ ધમપછાડા કરી રહી છે ભૂપેન્દ્ર શોધવા તપાસનો ધમધમાટ પણ શરૂ થયો છે સીઆઈડી ક્રાઇમ ના કહેવા મુજબ ભૂપેન્દ્ર ઝાલાનું લાસ્ટ લોકેશન મધ્યપ્રદેશમાં મળ્યું ત્યારબાદ ઝાલાનો મોબાઈલ બંધ આવે છે ભૂપેન્દ્ર વિદેશ ન ભાગી જાય એટલે તેની સામે લુકઆઉટ નોટિસ પણ જાહેર કરાશે બીજી તરફ પરિવારના નામે ખરીદેલી મિલકત